આ વિડીયોમાં આપણે અપૂર્ણાંક વિશે જાણીશું અપૂર્ણાંક અને આપણે અલગ અલગ રીતે તેના વિશે વિચારીશું પણ આપણે સૌ જે મૂળભૂત રીત છે તે રીતે જોઈએ જુઓ અહીં એક ચોરસ છે જેને આપણે એક પૂર્ણ એકમ ગણીએ હું અહીં લખું છું પૂર્ણ આ એક પૂર્ણ ચોરસ છે હવે હું તેને ચાર એકસરખા ભાગમાં વિભાજીત કરું છું આ બે એક સરખા ભાગ થયા અને આ થયા ચાર એક સરખા ભાગ હવે હું તેમાંથી એક ભાગ પસંદ કરું છું જુઓ આપણે આ ભાગને પસંદ કર્યો એમ માની લઈએ હવે પ્રશ્ન એ થાય કે આ લાલ રંગથી ઘેરાયેલો ભાગ એ પૂર્ણ ચોરસનો કેટલામો ભાગ છે જુઓ તે ચાર સરખા ભાગમાંથી એક ભાગ છે બરાબર એક બે ત્રણ ચાર ભાગમાંથી એક ભાગને આપણે અલગ રંગથી દર્શાવ્યો છે આ ભાગને આપણે આખા ચોરસના એક ચતુર્થાંશ ભાગ તરીકે દર્શાવી શકીએ અને તે માટે વિચારવાની બે રીત છે આ બાબતને તમે ચાર સરખા ભાગમાંથી એક ભાગ તરીકે જોઈ શકો અથવા તમે આ આખા પૂર્ણ ચોરસને ચાર વડે ભાગાકાર કર્યો એમ ગણી શકો જેનાથી તમને આ ભાગ મળે ચાલો બીજી એક બાબત જોઈએ અને આ વખતે એકના છેદમાં આઠને કઈ રીતે દર્શાવાય તે જોઈએ આમ એકના છેદમાં આઠ હવે અહીં એક પૂર્ણ તરીકે એક લંબ ચોરસ છે જેને આઠ સરખા ભાગમાં આપણે વિભાજીત કરી શકીએ તો ચાલો તેમ કરીએ અહીંથી બે સરખા ભાગ કરીએ અને હવે દરેક ભાગને બીજા બે સરખા ભાગમાં વિભાજીત કરીએ આમ હવે ચાર એક સરખા ભાગ મળ્યા તેમ કહેવાય આમ ફરી બધાના બે સરખા ભાગ કરીએ દરેક ભાગના બે સરખા ભાગ આમ હવે આપણી પાસે આઠ સરખા ભાગ થયા એમ માની લઈએ કાચી આકૃતિ દોરી છે માટે કદાચ સરખા દેખાતા નથી પણ આપણે હવે આ એક પૂર્ણ સરખા ભાગ ભાગ કર્યા એમ માની લઈએ અને હવે તેમાંથી એક એક પસંદ કરીએ જેને અષ્ટમાંશ અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય આપણે આમાંથી કોઈ પણ એક ભાગ પસંદ કરી શકીએ પણ હું આ ભાગ લઉં છું એવું જરૂરી નથી કે પહેલો જ ભાગ લેવો આ ભાગ જેને આપણે લાલ રંગથી અલગ દર્શાવ્યો છે તે એક પૂર્ણ આકૃતિનો એક ભાગ દર્શાવે છે ચાલો થોડા વધુ ઉદાહરણ જોઈએ વિડીયો અટકાવીને પહેલા તમે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો કે આ દરેક આકૃતિને એક પૂર્ણ વસ્તુ તરીકે લઈએ તો તેમાં દર્શાવેલ લાલ રંગ વાળો ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે દરેક આકૃતિને જુઓ આ લંબચોરસમાં જુઓ તો ત્રણ સરખા ભાગ છે અને તેમાંથી એક ભાગને લાલ રંગથી દર્શાવેલ છે માટે આ લાલ રંગનો લંબચોરસ દર્શાવે છે એક તૃતીયાંશ ભાગ હવે આ વર્તુળ તરફ જુઓ જેમાં એક બે ત્રણ ચાર પાંચ સરખા ભાગ છે પાંચ સરખા ભાગ જેમાંથી એક ભાગને લાલ રંગથી દર્શાવેલ છે જે દર્શાવે છે એક પંચમાંશ એક પૂર્ણ આકૃતિનો એક પંચમાંશ ભાગ હવે આ આકૃતિ રસપ્રદ છે તમે કદાચ કહેશો કે ચાર ભાગ આપેલ છે જેમાંથી એક ભાગને અલગ દર્શાવેલ છે જે દર્શાવે છે એક ચતુર્થાંશ પણ યાદ રાખો કે ચાર એક સરખા ભાગ હોવા જોઈએ આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ ભાગ બાકીના ભાગ જેવો નથી આમ આ આકૃતિના ચાર સરખા ભાગ આપેલ નથી માટે આપણે તેને એક ચતુર્થાંશ તરીકે દર્શાવી શકીએ નહીં